चलो गुड आफ्टरनून स्टूडेंट्स। तो स्टेटिस्टिक्स नू सेकंड चैप्टर आपणे स्टार्ट कर्युं हतुं लास्ट सेशन में, इन विच आई हेड एक्सप्लेन्ड यू अबाउट रेन्डम वेरिएबल। बराबर है, हवे रेन्डम वेरिएबल तो आपणा न्यू कोर्स में ओमिट थई गयुं छे। बराबर, वी हेव टू डू ओनली बायनोमियल डिस्ट्रीब्यूशन। तो बायनोमियल डिस्ट्रीब्यूशन ने रिलेटेड जे सम्स छे ए आपणे करशुं। चलो ओपन योर एक्सरसाइज 2.2, पेज नंबर 92। चलो एमा किए छे, फॉर अ सिमेट्रिकल बायोनोमियल डिस्ट्रीब्यूशन विथ एन इक्वल्स टू 8। बराबर छे, जुओ सौथी पहला तो सीमेट्रिकल डिस्ट्रीब्यूशन छे। सीमेट्रिकल डिस्ट्रीब्यूशन में पी अने क्यू नी वेल्यू ऑलवेज सेम होय। पी इज 1/2, क्यू इज 1/2 अने एन इज 8। हवे आपणने एम कहे छे के फाइंड पी ऑफ एक्स इज लेस देन ओर इक्वल टू 1। चलो पी ऑफ एक्स इज लेस देन ओर इक्वल टू 1, तो आ पी ऑफ एक्स एन सी एक्स इंटू पी रेस टू एक्स અને ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ। હવે સૌથી પહેલાં આપણે ફાઇન કરશું પી ઝીરો। ચલો પી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 0, 8c0 ઇન્ટુ 1/2 રેસ ટુ 0 અને 1/2 રેસ ટુ 8-0। હવે કોઈ પણનું 0 કોમ્બિનેશન, બરાબર છે, 8c0 કોમ્બિનેશન શું થાય? 1। પછી કોઈ પણનો 0 પાવર તો એ શું થાય? 1। નાવ 2 રેસ ટુ 8, 256। ચલો 2 રેસ ટુ 8, તો પી ઝીરો વિલ બી 1/256। નાવ પી ઓફ એક્સ 1, ચલો પી ઓફ એક્સ 1 એટલે કે 8c1 ઇન્ટુ 1/2 રેસ ટુ 1 અને 1/2 રેસ ટુ 8-1। 8c1 એટલે કે 8 ઇન્ટુ 1/2 8 2 16 2 32 64 2 128 128। તો આ 8/256। નાવ સી પી ઓફ એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 એટલે કે પી 0 પ્લસ પી 1। હવે પી 0 આવ્યા 1/256 અને 8/256 તો 9/256।
ચાલો ક્લિયર લખી લ્યો. લેસ ધેન ઓર ઇક્વલ ટુ કીએ, એટલે યાદ રાખજો જે તે સંખ્યા ભેગી કન્સિડર કરવી પડે. ચાલો નાવ નેક્સ્ટ સમ નંબર ટુ. મીન ઓફ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઇઝ 5. ચલો મીન એટલે કે એનપી, તો એનપી આપ્યું છે 5. અને વેરાયન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ. ચલો વેરાયન્સ ઇક્વલ્સ ટુ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ. હવે વેરાયન્સની ફોર્મ્યુલા છે એન પી ક્યુ, અને પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એટલે કે પી. હવે આને હું લેફ્ટ સાઈડમાં લઈ જાઉં એટલે પી પી કટ થઈ જાય, તો એન ક્યુ ઇક્વલ્સ ટુ 1 થયા. હવે આપણને કહે છે ફાઇન્ડ ધી પેરામીટર્સ ઓફ ધીસ ડિસ્ટ્રીબ્યુશન. ચલો એન પી, પી એટલે કે 1 - ક્યુ, તો આ એન માઇનસ એન ક્યુ ઇક્વલ્સ ટુ 5. હવે એન ક્યુ કેટલા છે? 1 છે, તો એન માઇનસ 1 ઇક્વલ્સ ટુ 5, એટલે એન ઇક્વલ્સ ટુ 6. ચલો આ વેલ્યુ ઓફ એન મળી ગઈ. હવે આની અંદર આપણે મૂકશું એનની વેલ્યુ, તો એન પી ઇક્વલ્સ ટુ 5, તો 6p ઇક્વલ્સ ટુ 5, એટલે પી આવશે 5/6, અને ક્યુ 1 - 5/6 એટલે કે 1/6. આ પી ક્યુ અને એન ત્રણે ત્રણ રિક્વાયર્ડ વેલ્યુ આપણને મળી ગઈ. હવે આપણને કહે છે ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ નન ઓફ ધી ફેઇલિયર. એક પણ ફેઇલિયર ન મળવી જોઈએ, એક પણ ફેઇલિયર ન મળવી જોઈએ, એનો મતલબ ઓલ સક્સેસ. નન ઓફ ધી ફેઇલિયર મીન્સ વોટ? ઓલ સક્સેસ. તો એનો મતલબ થયો કે પી ઓફ એક 6 ફાઇન્ડ કરવાનું છે. ચલો નાવ પી ઓફ એક્સ એન સી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. હવે આમાં 6 સબસ્ટિટ્યુટ કરીએ. નાવ એન 6c6 ઇન્ટુ 5/6 રેસ ટુ 6, 1/6 રેસ ટુ 6 માઇનસ 6, એટલે આ 1. ચલો હવે 5 - 6 15,625. 5 - 6
યસ, અને 6:6 એટલે કે 46,656 ઇન્ટુ 1, તો 15,625 ડિવાઈડ બાય 46,656. ચાલો રાઇટ ઇટ ડાઉન.